નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ બુલેટિનના સમાચાર. ગુજરાતને કુપોષણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઓછા વજનથી જન્મતા બાળકને સારવાર માટેનો ખર્ચ રાજ્ય સરકાર આપશે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. એમણે કહ્યું કે 1.5 કિલોથી ઓછા વજનવાળા નવજાત શિશુને માટે દરરોજના 7,000 લેખે 7 દિવસ સુધી સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે. બાળક સાથે માતાના રહેવા અને જમવાનો ખર્ચ પણ આપવાનું મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું. એટલે કુપોષણની સામેની લડાઈ અને રાજ્ય સરકાર 7,000 રૂપિયા એમાં વિશેષ સહાયતા આપી અને એ બાળકને કુપોષણ મુક્ત થાય, શરૂઆતથી જન્મતાની સાથેની ચિંતા, સ્પેશિયલ કેર આ રાજ્ય સરકાર કરવાની છે. જાપાનના પ્રધાનમંત્રી શિન્ઝો આબે 13 અને 14 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવવાના છે. આ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે આ ગુજરાત માટે ગર્વની બાબત છે. જાપાન અને ભારતના સંબંધો વધુ ગાઢ અને મજબૂત બને એ દિશામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયત્નશીલ છે, ત્યારે અમદાવાદ પણ બંને પ્રધાનમંત્રીઓને આવકારવા તત્પર છે. જાપાનનું ડિપ્લોમેટિક મહત્વ ઘણું છે, ત્યારે જાપાન ભારતની મૈત્રી ખૂબ વધે, ગાઢ બને એ દિશામાં બધા કાર્યક્રમો શાનદાર થાય એ ગુજરાત ચિંતા કરે છે. 13મીએ બપોરે આવશે, એમનું શાનદાર અમદાવાદમાં સ્વાગત થશે, સાબરમતી આશ્રમ જશે, ગાંધીજીના ત્યાં યાદ કરીને એમને શ્રદ્ધાંજલિ આપશે, ત્યાર પછી હેરિટેજ સિટી અમદાવાદ જાહેર થયું છે તો સીધી સૈયદની જાળી ઉપર એ હેરિટેજનું બધું ત્યાં આગળ એમને નિર્દેશન કરવામાં આવશે. ત્યાર પછી ડિપ્લોમેટિક બધી મિટિંગો છે. બીજે દિવસે સવારે સાબરમતી રેલવે સ્ટેશન ખાતે બુલેટ ટ્રેનનું ખાતમુહૂર્ત વિધિ થશે અને એક જાપાન અને ભારતનું સંયુક્ત પ્રોજેક્ટ એનું ખાતમુહૂર્ત થશે, બંને વડાપ્રધાન હશે. ત્યાર પછી ગાંધીનગર આવશે, દાંડી કુટીર જશે, પછી અહીંયા બધી ડિપ્લોમેટિક મિટિંગો છે. બપોરે મહાત્મા મંદિરમાં અનેક કરારો અને ઉદઘાટનો એ થશે અને ત્યાર પછી સાયન્સ સિટી આવશે, ત્યાંથી ડિનર લઈ અને પરત ટોક્યો જશે. આ પ્રકારના કાર્યક્રમો રાખ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ટ્રક ટ્રેલર અને ટાયર એક્સપો 2017નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને સંસદીય સચિવ વાસણભાઈ આહિર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કનેક્ટિવિટી એ જીડીપીનું ભાગ બની ગયું છે, જેથી સમયની સાથે સલામત રીતે ટ્રાન્સપોર્ટેશન એ અત્યારના સમયની માંગ છે. આવનારા દિવસોમાં ભારત જે રીતે મહાસત્તા બનવા આગળ વધી રહ્યું છે, જેનું વિઝન અત્યારથી તૈયાર કરાશે, તો આપણા દેશને આગળ વધારવામાં આ ટ્રાન્સપોર્ટ બિઝનેસ એ મહત્વનો ભાગ ભજવશે. તો આ સાથે અત્યારનું આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.